નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજે આ વિડિયોમાં આપણે જે વાર્ષિક છત્રીસ હજારની સહાય આપવામાં આવે છે તે યોજના વિશેની વાત કરીશું તે યોજનાનું નામ શું છે તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને તેનો લાભ કોને મળવાપાત્ર છે તે અંગેની સંપૂર્ણ માહિતી જોઈશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા આવેલા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઈકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક શું તમને આ યોજનાનો લાભ મળશે જે યોજનામાં મળે છે રૂપિયા છત્રીસ હજારની સહાય દર વર્ષે તો જાણો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તો સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો આ યોજના અંગેની જાહેરાત આપણે જોઈએ તો મિત્રો આ જાહેરાત છે પાલક માતા પિતા યોજનાની જે ગુજરાત સરકારની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા હેઠળની અનાથ બાળકોની સંભાળ માટે પાલક માતા પિતા યોજના અમલમાં છે બાળકની ઉંમર અઢાર વર્ષની થાય ત્યાં સુધી પ્રતિ બાળક દીઠ રૂપિયા ત્રણ હજારની માસિક નાણાકીય સહાય આપવામાં આવે છે તો મિત્રો માસિક ત્રણ રૂપિયાની સહાય એટલે બાર મહિનાની સહાય જોઈએ તો છત્રીસ રૂપિયાની સહાય થઈ તો આ યોજનામાં વાર્ષિક છત્રીસ રૂપિયાની સહાય મળવાપાત્ર થાય છે આગળ આપણે પાત્રતા જોઈએ તો જીરો થી અઢાર વર્ષની ઉંમરના અનાથ નિરાધાર બાળકો કે જેઓને આ સહાયનો લાભ મળવાપાત્ર થાય છે તે ઉપરાંત જીરોથી અઢાર વર્ષની ઉંમરના એક વાલીવાળા બાળકો જેના પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલ હોય તેવા બાળકોને પણ આ યોજનાનો લાભ મળી શકે છે ત્યાર પછી આપણે અરજી સાથે સામેલ રાખવાના દાખલાઓની વાત કરીએ તો બાળકના જન્મનો દાખલો એલસી આધાર કાર્ડ ત્યારબાદ બાળકના માતા પિતાના મરણના દાખલા અને પુનઃલગ્નના કિસ્સામાં માતાએ પુનઃલગ્ન કરેલ હોય તે અંગેનું તલાટીનું પ્રમાણપત્ર ત્યાર પછી બાળક આંગણવાડીમાં જતા હોય તો તે બાળકનું પ્રોગ્રામ ઓફિસરનું અને શાળાએ જતું હોય તો બાળકના શાળાના આચાર્યનું પ્રમાણપત્ર તથા બાળકના સંયુક્ત બેંક ખાતાની ઝેરોક્ષની નકલ પણ આપવાની થશે ત્યારબાદ વાત કરીએ તો પાલક માતા પિતાના આધાર કાર્ડની જેરોક્ષ રેશન કાર્ડની જેરોક્સ અને ચૂંટણી કાર્ડની તલાટી કમ મંત્રી શ્રી શ્રી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી શ્રીનો આવકનો દાખલો પણ આવકના દાખલામાં એ ખાસ ધ્યાન રાખવાનું છે કે શહેરી વિસ્તારના લોકોને છત્રીસ હજારથી વધુ આવક હોવી જોઈએ અને ગ્રામ્ય વિસ્તારના લોકોને સત્યાવીસ હજારથી વધુ આવક હોવી જોઈએ તે ઉપરાંત બાળકના પાલક માતા પિતા સાથેનો એક સંયુક્ત ફોટો અને બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ આપવાનો થશે અને તલાટી અથવા સરપંચનું પાલક માતા પિતા સાથેનું સંબંધ દર્શાવતું પ્રમાણપત્ર પણ આપવાનું થશે હવે આપણે જોઈએ કે આ યોજનાનો લાભ ક્યારે મળવાપાત્ર નથી એટલે કે આ યોજનાનો લાભ જો મળતો હોય તો ક્યારે તે બંધ થઈ જશે અથવા તો ક્યારે તે મળવાપાત્ર નથી તેની વિગત જોઈએ તો ક્રમ નંબર એક કે લાભાર્થીનો અભ્યાસ બંધ કરી દેવાથી આ યોજનાનો લાભ બંધ થઈ જશે ત્યાર પછી આગળ જોઈએ તો લાભાર્થી અઢાર વર્ષ પૂર્ણ કરી ચૂકેલ હોય તો તેવા લાભાર્થીને પણ આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે અથવા લાભાર્થીનું આકસ્મિક મૃત્યુ થવાથી પણ આ યોજનાનો લાભ બંધ થઈ શકે છે આ યોજનાનું અરજીપત્રક જે તે જિલ્લાના જિલ્લા બાળ સુરક્ષા એકમમાંથી મેળવી શકાય છે અથવા તો ખાતાની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી પણ આ યોજનાનું ફોર્મ મેળવી શકાય છે તો મિત્રો આમ અનાથ નિરાધાર બાળકો અને એક વાલીવાળા બાળકોને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે અને આવા બાળકોને વાર્ષિક રૂપિયા છત્રીસ હજારની સહાય મળવાપાત્ર થાય છે તો જે કોઈ આ પાત્રતા ધરાવતા હોય તેઓ સમાજ સુરક્ષાની બાળ વિકાસ એકમને મુલાકાત લઈ અને તેનું ફોર્મ મેળવી અને આ યોજનાનો લાભ લઈ શકે છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું હું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ